नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे गुजराती भणीशुं एमां चेप्टर 8 चरणोमां एमना लेखक से योसेफ मेकवाण। आ काव्यमां उघड़ता प्रभात वेळाना कुदरती वातावरणनुं असरकारक निरूपण करवामां आव्युं छे। कविए कुदरतनी सुंदरता अने ताजगीनो अनुभव आपणा सुधी पहोंचाडवा प्रयत्न कर्यो से। तो बाळ मित्रों, आ सरस मजानुं काव्य से, तो आपणे काव्य आपणे निहाळीए। तो ऊँग मणे आभे मारे लाया रंग, ऊँग मणे आभे मारे लाया रंग, चरणों मां चाले वानु उसड़े युमंग, चरणों मां चाले मानु उसड़े युमं, पंखीनी पाखे मां नानकड़ी चाचे मां, पंखीनी पाखे मां नानकड़ी चाचे मां, लहरे से वगड़ा ने झरना नागान, चौपा से पहाड़े नदी उगड़े मैदान, कल्पना ने दौरे सरी जाऊं एनी संग, चरणों मां चाले वानु उसड़े युमंग, दूर अने पासे मां लीले राघासे मां, दूर अने पासे मां लीले राघासे मां, धरती नी मेके पितो वायु चकचूर, झाकड़ मां झीणेरा किरणों ना सूर, मने मा आड़ोटे मारी सलंग, चरणों मा चाले मानु सड़े युमं, चरणों मा चाले मानु सड़े युमं, ऊँग मणे आभे मारे लाया रंग, चरणों मा चाले मानु सड़े युमं। हवे आपणे आ काव्यनी समझूती जोईए तो पेली पंक्ति मा ઊંઘમણે આભેમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનું ઉસળે ઉમંગ। તો સૂર્ય ઊંઘતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયાશે અને મારા ચરણોમાં ચાલવાનું ઉમંગ ઉસળી રહ્યો છે। હવે બીજી પંક્તિ છે કે પંખીની પાંખમાં नानकड़ी चाचमा लहरे से वगड़ा ने झरणाना गान, चोपा से पहाड़े नदी उगड़े मैदान, कल्पना ने दौर सरी जाऊँ एनी संग, चरणों में चालवानु उसड़े उमंग। तो आ पंक्ति में आ सुंदर सवारे पंखीओनी पांखों में तेमज एमनी नाजुक नानी चाँचों में वगड़ाना अने झरणाना गान लहरे छे। पंखी कलसोर करे से अजवाड़ू थता चारे बाजूना पहाड़ नदी तेमज मैदान नजरे पड़े छे। एमने जोताज कल्पनाना आधारे हूँ एमनी पासे सरी जाऊँ छूं अने मारा चरणों में चालवानो उत्साह वधी जाए से। एमना पछी बीजी पंक्ति से दूर अने પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકસુર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આરોટે મારી સલંગ, ચરણોમાં ચાલવાનું ઉસળે ઉમંગ। તો આ પંક્તિમાં અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસેના લીલાસમ ઘાસમાં ધરતીની સોડમ પીને ચકસુર બનેલો વાયરો વાયસે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના મૃદુ સુર રેલાય છે। આ દ્રશ્ય જોઈને મારું મન સલાંગ મારીને એમાં આરોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉસળે છે। તો એના પછી જોઈશું શબ્દ સમજૂતી। એમાં શબ્દ સમજૂતીમાં પહેલું છે ઉગમણે, એટલે કે સૂરજને ઊંઘવાની દિશામાં, આભમાં એટલે આકાશમાં ગગનમાં, ઉમંગ એટલે ઉત્સાહ હોશ આનંદ, વગડાના એટલે કે જંગલ કે વેરાન પ્રદેશના, ચોપાસે એટલે કે ચારે બાજુએ, ઉગડે મેદાન એટલે કે મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા લાગે, સૂર્યનો પ્રકાશ રેલાતા પહાડ મેદાન વગેરે સ્પષ્ટ દેખાય ખુલ્લા થાય છે, કલ્પનાને દોરે એટલે કલ્પનાના આધારે કલ્પનાની મદદથી, ચકસુર એટલે કે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે તેનું ઉલ્લેખ છે, ઝીણેરા એટલે કે સાવ બારીક તદ્દન ઝીણા, સલંગ એટલે કે લાંબો કૂદકો ઠેકડો ને ફલંગ।
હવે સ્વાધ્યાય છે એમાં સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખવું. એમાં પહેલો પ્રશ્ન છે કે ઊંઘમણે આભેમાં શું દેખાય છે? તો એમાં ઊંઘમણે આભેમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. અને બીજો પ્રશ્ન છે કે ચરણોમાં ચાલવાનું ઉમંગ શા માટે ઉછળે છે? તો કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનું ઉમંગ ઉછળે છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં સાના ગાન લહેરે છે? તો પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે. એના પછી ચોથું છે, મન ક્યાં આરોટે છે? તો મન દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આરોટે છે. એના પછી કાવ્ય પંક્તિ છે એ જોઈશું. નીચેના પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. એમાં કે પંક્તિ છે, ધરતીની મહેક પીતો વાયો ચકસુર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આરોટે મારી સલંગ, ચરણોમાં ચાલવાનું ઉસળે ઉમંગ. તો એનો ભાવાર્થ છે કે ધરતીની સોડમ પીને ચકસુર બનેલો વાયરો વાય છે, અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના મૃદુ સર રેલાય છે. આ દ્રશ્ય જોઈને મારું મન સલંગ મારીને એમાં આરોટે છે, અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. એના પછી ત્રીજું છે એમાં કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખું. તો એમાં ઉમંગ, તો એમાં વર્ગખંડમાં છોકરા ઉમંગથી ભણે છે, ને ચોપાસ એટલે કે મારી ચોપાસ ફૂલોના છોડ હતા. અને ત્રીજું છે ચકચૂર, તો પૈસાના નશામાં તે ચકચૂર થઈ ગયો છે. સુર, તો સંગીતના સુર સાથે મંદિરમાં ભજન ગવાય છે. સલંગ, તો મોહને પાણીમાં સલંગ મારી. એના પછી ચોથું છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એમાં પહેલું છે કે પૂર્વ એટલે કે ઊંઘમણું, એના પછી ગગન એટલે કે આકાશ, ઠેકડો એટલે કે કૂદકો, પહાડ એટલે ડુંગર, વાયુ એટલે પવન, અને પંખી એટલે વિહંગ. એના પછી પાંચમું છે કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તેમાં ઊંઘમણું એટલે કે આથમણું, પ્રકાશ એટલે અંધકાર, નાનું એટલે કે મોટું, આકાશ એટલે પાતાળ, ઉત્સાહ એટલે નિરુત્સાહ, દૂર એટલે નજીક. એના પછી છઠ્ઠું છે કે નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને રખો. એમાં રંગ એટલે કે ઉમંગ, ગાન એટલે મેદાન, સંગ એટલે ઉમંગ, અને સલંગ એટલે ઉમંગ. તો આગળનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.